નમસ્કાર દર્શક મિત્રો, એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજપૂત સમાજ દ્વારા મંત્રી કીર્તિસિંહ વાઘેલાનું મહેસાણા સર્કિટ હાઉસ ખાતે સન્માન કરવામાં આવ્યું. મહેસાણાના 44 રાજપૂત સમાજ દ્વારા રાજ્ય મંત્રી કીર્તિસિંહ વાઘેલાનો સન્માન સમારોહ બુધવારે યોજાયો હતો. મંત્રીના સન્માનમાં વિજયસિંહ સોલંકી ઉકરડી, ચેતનસિંહ ઝાલા રૂદાતલ, મનુભા ઝાલા ગુંજાલા, ઈશુભા ઝાલા કટોસણ રામપુરા, જુવાનસિંહ ઝાલા મગુણા, દેવુભા ઝાલા, દાનભા ઝાલા, હનુભા ભીખુભા છનુભા, દમભા આનંદસિંહ, રૂપસિંહ, સુરેન્દ્રસિંહ સોલંકી, રવિરાજસિંહ દિગ્વિજયસિંહ ગોહિલ, એડવોકેટ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. એચબીએન ટીવી ન્યૂઝ રિપોર્ટર રાહુલ પંચાલ, મહેસાણા. ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં રાજ્ય કક્ષાના શિક્ષણ વિભાગ તરીકેની મંત્રી તરીકેની જવાબદારી મળ્યા પછી મત વિસ્તારમાં જવાનું હોય, આજે મત વિસ્તાર તરફ જઈ રહ્યો છું ત્યારે મહેસાણા સર્કિટ હાઉસ ખાતે અમારા રાજપૂત ક્ષેત્રીય સમાજ 44 વિભાગ મહેસાણા દ્વારા એક સમાજના સંતાન રાજ્ય સરકારમાં મંત્રી તરીકે બિરાજમાન થાય એના કારણે સમાજ આજે સમાજના આગેવાનો અહીં સન્માન કરવા માટે મને બોલાવ્યો છે. સમાજના સંતાન તરીકે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કાંકરી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે, રાજ્ય સરકારના મંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટી જે મને જવાબદારી આપી છે એ બદલ દેશના શીર્ષક નેતૃત્વ દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, જેપી નડ્ડાજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરું છું. સમાજના આગેવાન કાર્યકર્તાઓને આજના આ સન્માન બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું. સમાજનું પણ હું ઋણ સ્વીકારું છું. સમાજના ઉત્કર્ષ માટે અને વિકાસ માટે રાજ્ય સરકારમાં જે પણ કંઈ કામ હશે એ માટે, સમાજ માટે અને અન્ય સમાજ માટે હું કામ કરીશ એ સૌને હું વિશ્વાસ આપું.